রুন বানে যে মাতা যে রাম রাম সীতারাম তো কেম সব দে মজা মা তো অত্যারে বাকি কাছে সবার না 8:30 થઈ ગયા અને વિડિયો પણ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે ફ્રેન્ડ્સ હું જાઉં છું આપણે જાપે આપણે વાડી અંદર આવવાનો ગેટ છે જાપો તો મારી ભાષામાં કહી તો જાપો તો એ જાપે આપણે જીવામૃત બનાવ્યું છે આપણે બાજરીમાં પાવવાનું છે એટલા માટે તો અત્યારે એમાં લાવવા જાઉં છું આપણે ત્રણ દિવસ થયા આપણે જીવામૃત બનાવીને તો હવે બે દિવસની વાર લાગશે બનતા એટલે ડાયરેક્ટ આપણે રેન્ચિંગ કરી દઈશું કેમ કે પવાય તો નહીં વરસાદ દરરોજ ચાલુ હોય છે એટલે પાણી પાવા પછી પીળી મંડે પડવા બાજરી એટલા માટે પાણી તો ન પવાય એટલે પંપમાં ભરીને પછી રેન્ચિંગ કરી દેવાનું તો એ પણ તમને હું વિડીયોમાં બતાવીશ અને જુવાર પણ જો આપણી મોટી મોટી થઈ ગઈ તો હજુ આપણે ડુંડા નહીં નીકળ્યા જાણને તો ડુંડા નીકળે પછી આપણે ગાયું વાછળને ખવારવાનું ચાલુ કરી દઈશું કેમ કે જ્યાં સુધી એને ડુંડા ના નીકળે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ ગાયું ઢોરાને કોઈ દિવસ ના ખવારાય કેમ કે જુવાર બહુ કાચી આવે અને કડવી ઝેર આવે એટલે ઢોરું છે એ માંદું પડી જાય અને શેરવા માંડે એટલે પછી ડુંડા નીકળે પછી જ જુવાર ખવારાય બધાને એટલે અત્યારે તો હજુ લગભગ 5-6 દિવસ હજુ વયા જાય છે ડુંડા નીકળવામાં પછી ખવારવાનું ચાલુ કરશું અને જો આ રહ્યું આપણે જીવામૃત બનાવેલું ટીપડું તો એમાં અત્યારે હું હલાવવા આવ્યો છું ચાલો હું એ હલાવી નાખો પછી આપણે મેં અત્યારે જીવામૃતમાં હલાવવાનું હતું એ હલાવી નાખ્યું અને હવે પાછું જાઉં છું ઘરે તો જલ્દી જલ્દી આપણે ગાયું વાછડીને નીંદપોળો કરી દઈ કેમ કે આજે કડી આવવાના છે કેમ કે આપણે બાથરૂમનું કામ આ બધું અડધું મૂકીને ગયા છે તો અંદરનો હજુ સામાન ફિટ કરવાનો છે અને પ્લાસ્ટર ને એવું બધું બાકી છે તો એ આજે કરવા આવવાનો છે અને આજે વરસાદની ફૂલ વરસાદની આગાહી હતી આપણે અમારા બોટાદમાં એટલે 13 તારીખે 12-13 અને 14 તારીખની અતિ ભારે વરસાદની આગાહી હતી અમારે પણ વરસાદ આવ્યો નહીં ગઈકાલે 12 તારીખથી 12 તારીખે કાંઈ એવું નહીં તો આજે છે 13 તારીખ તો જોયું આજે કેમ થાય આવી જાય તો સારું આપણે તળાવને બધું ખાલી છે ગયું આપણે બરાબર વરસાદ છે નહીં જેવો તેવો જ વરસાદ છે તો વરસાદ આવી જાય તો સારું તો જો આ બાથરૂમનું કામ હજુ બાકી છે તો એ કડી વાવવાનું અત્યારે તો હાલો મળીએ પછી આગળ આપણે કબૂતર કેટલા બધા સરવા આવી ગયા છે જો અહીં સરે હવે દાણા નાખ્યા હતા તો સરવા આવી ગયા કબૂતર ને જોઈ જ્યાં બેઠા ને વરસાદ પણ ફૂલ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વાદળ પણ જોરદાર છે તો કાલની ઘોડે ન કરે સારું કાલ તો પોપટ બનાવી દીધા હતા આપણને વાદળ સારું હતું ને વરસાદ સારો ન આવ્યો જો કેટલા બધા કબૂતર રહ્યા અને કબૂતર હવે વરસાદ થઈ જાય એટલે ક્યાંય સરે એવું ન રહે એટલા માટે અહીંયા જો જાજા કબૂતર આવે ને કરા એટલા બધા ન હોય હજી તો હતા સવારે ઘણા હોય સવારે જાજા હોય અત્યારે વરસાદ થઈ ગયો ને એટલે ન કરે એટલા બધા નહીં થતા તો જો કેટલા બધા હજુ તો ચાલુ જ છે જો હજુ આવવાનું દાણા એ સવારના નાખેલા છે સવારે નાખી દેવી ખાઈ લે ને તમે પણ ફ્રેન્ડ્સ આપણે કબૂતર અત્યારે ચોમાસામાં એક કબૂતરને સવારમાં દાણા નાખવા કેમ કે અત્યારે વાડીમાં ક્યાંય વાવેતરનો લીલું હોય વરસાદ હોય એટલે ક્યાંય સરે એવું ન હોય એટલા માટે પૂછ્યા રહે એટલા માટે સવારમાં તમે તમારી અગાશી ઉપર કે આ ફળિયામાં દાણા એકવાર ચોમાસા પૂરતા જરૂર નાખજો તો જો કોક ખેકડી એમાં બધા કબૂતર ઉડીને વહી ગયા તો પ્લીઝ ફ્રેન્ડ તમે પણ એક ચોમાસા પૂરતા દાણા નાખજો કબૂતરને ફ્રેન્ડ્સ આપણે બાથરૂમનું કામ આજે પાછું ફરીને ચાલુ કરી દીધું હતું તો અહીંયા બહાર કુંડી બે ગઈ લાઈન બાઈન બધી ફિટ થઈ ગયું હવે અને બુરવા ન રહ્યો એ તો હવે આપણે પછી બૂર દઈશું અને અંદર વાસણ બાસણ બધું ફિટ થઈ ગયો તો ચાલો તમને બતાવું તો જો આ વાસણ બાસણ ને અંદર પ્લાસ્ટર બ્લાસ્ટર બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આને માથે કાલે જો વરસાદ આજે નહીં આવે તો સ્ટાઇલ્સ આવે એ નાખવાની છે અહીંયા ફિટ કરવાની તો એ કાલે થઈ જાય અને બાપુ અત્યારે દૂર ચડાવે
અહીંયા આપણે કુંડી ફિટ કરી અહીંયા માટે ને અંશિકા ને નવ્યાની બધા અહીં રમે છે. અંશિકા બોલ. અંશિકાને કાલે ચિત્રકલાનું ટેસ્ટ પેપર છે. નવ્યા તારે તો છે એવું છે. ટીચર રમે જો તો બેન રમવાનું. આંચા ધ્રુવી ને સોના ગુડ ઇવનિંગ તો કહી દે. સોનવ ગુડ ઇવનિંગ તો કહી દે. એ જય માતાજી કહી દે. તો સોના લીસ કાખાય ને ઓલી બાજુ કલ્પે વેચી ચાલે. કેમ કે બહાર જેવું બાકી છે પ્લાસ્ટર, તો એ બહાર કાલે પ્લાસ્ટર થઈ જાય. જો આજે વરસાદ નો આવે તો લાગતું તો છે નહીં. આજ તો થોડો જ આજે વરસાદ નહીં આવ્યો, તો એ વરસાદની એક છાંટ નહીં પડી આજે. ને કલ્પે જો અહીંયા રેતી શાળા છે તો થોડીક છાળ નાખીએ એટલે થઈ રહી છે. આજે વરસાદ નહીં થાય એટલે કોરું છે. ને જો આવું વાતાવરણ છે અત્યારનું, વરસાદ આવે એવું તો છે નહીં. આજ તો તડકો હતો. ઓલી બાજુ થોડુંક થતું આવે વાદળ, તો કદાચ સાંજે આવી જાય તો થાકી રહ્યા. હા, કડિયા કામ બહુ અઘરું હો, માળું થકવાડી દે. આજ તો થાકી રહ્યા. આજે ફ્રેન્ડ જો આજે વંશિકાને નવ્યાને સ્પર્ધા હતી નિશાળે, તો થાળી શણગારવાની. ને આ વંશિકા મમ્મીએ બનાવી દીધું હતું નવ્યાને, એને ઘરે બનાવી લઈ જવાનું હતું એટલે ઘરે બનાવ્યું હતું. ને આ વંશિકાએ જાતે બનાવ્યું. તો જો કેવું સરસ મજાની થાળી શણગારી છે. તો નવ્યાનું પણ નક્કી કરી લો શેમાં ચોખા ને કેમાં ઘઉં છે. આમાં ચોખા છે, આમાં ચોખા અને કંકુ વાળા ચોખા છે. ને વંશિકા નું જો આ કેવું શણગાર્યું વંશિકાએ. ફ્રેન્ડ્સ વાગી ગયા, સાંજના 7:30 થઈ ગયા છે ને આપણે વિડીયો પણ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો. વાત તો ટેકવાડી દીધા આપણે બાજુ મેં ટેકવાડી દીધા. જો કરતે હુઈ ફટ ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે થાકી ગયા છીએ. થોડાક નાઈ ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જાય. લીંડે એવું હતું પણ આજ કઈ નિયર આવ્યો નહીં. કડિયા આવ્યા એટલે લીંડવાનું હતું. આજ વરસાદ નતો આવ્યો કોઈ, તો વરસાદ રાતે આજ આવે તો રાતે કદાચ આવે. તો આખું બહુ વાદળ આખું છે. વાત તો લગભગ તો લાગતું નથી આવે એવું. તો હાલો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈ ને હું પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈશ. સાંજે બાદ તો હારી ઊંઘ આવશે. તો હાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. તો આજનો વ્લોગ પણ બહુ લાંબો છે નહીં. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.